धोरण सात विषय इंग्लिश ग्रामर गुजराती मध्यम। विद्यार्थी मित्रों, आपणे हवे यूनिट 1-5ना जे पण चेप्टर हता टेन्स तथा प्रेपोजिशन ए दरेक जोई गया। हवे आपणे जोईए छे कॉम्पोजिशन। कॉम्पोजिशन में डायलॉग राइटिंग छे फर्स्ट। हवे डायलॉग राइटिंग ए तमारा पेज नंबर 37 पर आपेलू छे, 37 and 36। ओके, तो तमारे 37 and 36 पेज नंबर खोलीने बेसवुं, जेनाथी आपणे डायलॉग शू कहेवा मांगे छे ए आपणे करी शकीए। ऊपर जे आपणे डायलॉग पण शू कहे छे ए आपणे लखी शकीए, बराबर। 37 and 38, तो विद्यार्थी मित्रों आपणे आ डायलॉग में पहला तो जो ये कितनी लाइन खेचेली छे, तो फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ एंड फाइव। पांच मार्क नो डायलॉग आवी सके छे, कारण के पांच लाइन आपणे लखवानी छे। आमा जो ये तमने कौंस में आपेला शब्दनो उपयोग करीने आपणे आमा लखवानो छे। बे व्यक्तिनी वातचीत छे, पेसेंजर अने टिकिट मास्टर। हमेशा डायलॉग बे व्यक्ति त्रणथी वधारे पण थई सके छे, पण अहींया बे व्यक्तिओनी वातचीत आपणे पूर्ण करवानी छे, अधूरी वातचीतने आપણે पूर्ण करवानुं छे કૌંસમાં આપેલા શબ્દોને ધ્યાનમાં રાખી। અહીંયા છે ઇટ ઇઝ અવેલેબલ, પછી આપ્યું છે કોમા, એ શું બતાવે છે, એક લીટીમાં એ જવાબ બતાવે છે, બરાબર। વાક્યો કેટલા છે, પાંચ લાઈન છે, તો વાક્યો પણ પાંચ હોવા જોઈએ। તો આ ફર્સ્ટ અહીંયા છે, સેકન્ડ થેન્ક યુ, ઓકે, થર્ડ છે નો ટિકિટ્સ આર અવેલેબલ, ઓકે। તો અહીંયા નો એ ત્રીજું વાક્ય થયું, ઓકે, પ્લીઝ ગીવ મી એ ચોથું વાક્ય થયું, અને પાંચમું છે ઇટ અરાઈવ એટ 10:30, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાંચ સેન્ટેન્સને પાંચ ખાલી જગ્યામાં પૂરવાની છે, પણ વાતો કરતાં કરતાં આપણે પણ એમની સાથે વાતો કરીએ। તો જો પેસેન્જર, પેસેન્જર કોણ, જે ટ્રેનમાં જાય કાં તો બસમાં જાય અને મુસાફર કરે એને આપણે પેસેન્જર કહીએ છીએ। તો આ પેસેન્જર એટલે મુસાફર। વેન ડઝ ધ ટ્રેન અરાઈવ, શું કહે છે પેસેન્જર, કે ક્યારે ટ્રેન આવશે, બરાબર, ક્યારે ટ્રેન આવી પહોંચે, કે ક્યારે ટ્રેન આવે છે। તો અહીંયા ટિકિટ માસ્ટર જવાબ શું આપે છે એ આપણે આમાંથી શોધીને લખવાનું છે, એટલે કૌંસમાંથી। તો ટિકિટ માસ્ટર સે ખાલી જગ્યા, બટ ઇટ કુડ બી 15 મિનિટ્સ લેટ, પરંતુ તે 15 મિનિટ મોડી છે, 15 મિનિટ્સ લેટ, બરાબર। હવે આ વાક્ય આપણે સમજી શક્યા કે ક્યારે ટ્રેન આવે છે, બરાબર। હવે આમાંથી આપણે જવાબ લખીએ તો જવાબ આવે છે સમય બતાવવાનો, તો અહીંયા સમય આપેલો છે 10:30, તો જવાબમાં લખીશું ઇટ અરાઈવ્સ એટ 10:30, ઓકે। શું કહે છે અહીંયા, 10:30 આપ્યું છે કે તે 10:30 વાગે આવશે, પરંતુ 15 મિનિટ લેટ છે। વાક્ય બંધ બેસતું થયું, આમાં ડાયલોગ વાંચતા વાંચતા તમને જવાબ સમજાઈ જશે, બરાબર। નેક્સ્ટ છે પેસેન્જર, આઈ વોન્ટ સેકન્ડ ક્લાસ ટિકિટ્સ ફોર ભરૂચ। હવે મુસાફર શું કહે છે કે મને ભરૂચ જવા માટે સેકન્ડ ક્લાસ, એટલે સેકન્ડ ક્લાસની ટિકિટ જોઈએ છે, હું ઈચ્છું છું, બરાબર। તો ટિકિટ માસ્ટર છે સોરી, ટિકિટ માસ્ટર કહે છે સોરી, માફ કરો। તો હવે આમાંથી જવાબ શું આવશે, સોરી કે છે એટલે જવાબ શું આવે, નકારમાં, ઓકે। તો અહીંયા નકારમાં જવાબ છે નો ટિકિટ્સ આર અવેલેબલ, ઓકે, અવેલેબલ મીન્સ ઉપલબ્ધ। તો અહીંયા જવાબ ઉપરથી જ લખવાનો છે, એટલે અહીંયા આપણે લખીશું નો પછી અલ્પવિરામ, નો ટિકિટ્સ આર અવેલેબલ, એટલે કે અવેલેબલ એટલે ઉપલબ્ધ, સોરી ટિકિટ ઉપલબ્ધ
टिकीटो उपलब्ध नहीं, यानी कि पूर्ण थी गई है। ओके, अवेलेबल मीन्स उपलब्ध। नेक्स्ट है पेसेंजर्स खाली गया। ओके, हाउ अबाउट अ टिकीट इन द फर्स्ट क्लास। हवे पेसेंजर मुसाफर शू कहे छे, सारू बराबर, तो फर्स्ट क्लास में टिकीट विषे केवु छे बराबर। हवे सेकंड क्लास में एने टिकीट लेवी हती भरूच जवा माटे, पण हवे ए शू कहे छे फर्स्ट क्लास में मारे जवु छे बराबर। फर्स्ट क्लास माटे टिकीटनू शू छे बराबर, એટલે કેવું છે, સેકન્ડ ક્લાસમાં ઉપલબ્ધ નથી, ફર્સ્ટ ક્લાસ બેમાં બેસવા માટે શું કહે છે કે ટિકિટ માસ્ટર છે, લેટ મી ચેક એટલે તપાસો, મને તપાસવા દો, કૌંસમાં આપ્યું છે આફ્ટર અ ફ્યુ મિનિટ્સ। હવે ચેક કરે છે એટલે થોડા સમય પછી, આફ્ટર અ ફ્યુ મિનિટ્સ એટલે થોડા સમય પછી, યસ ખાલી જગ્યા, તો અહીંયા જવાબમાં શું લખાશે, હા તો ઇટ ઇઝ અવેલેબલ, હા તે ઉપલબ્ધ છે। તો હવે અહીંયા જવાબમાં લખીશું આપણે ઇટ્સ અવેલેબલ। ઓકે, તો અહીંયા આપણે જવાબમાં લખ્યું કે હા તે ઉપલબ્ધ છે, સેકન્ડ ક્લાસની ઉપલબ્ધ નથી, ફર્સ્ટ ક્લાસની ઉપલબ્ધ છે। નેક્સ્ટ છે પેસેન્જર ખાલી જગ્યા ટુ ટિકિટ્સ, કેટલી જોઈએ છે એને, બે ટિકિટ્સ, તો શું કહે છે, હવે જો એને પ્લીઝ ગીવ મી, હવે બાકી રહ્યું થ્રી, પ્લીઝ ગીવ મી, કયા કયા બાકી છે, થેન્ક યુ અને પ્લીઝ ગીવ મી, તો બેમાંથી શું આવશે, તો અહીંયા જોવે છે પેસેન્જર ખાલી ગયા ટુ ટિકિટ્સ, મહેરબાની કરીને મને બે ટિકિટ આપો, એટલે આપણે લખીશું પ્લીઝ પ્લીઝ ગીવ મી। ઓકે, તો અહીંયા બંધ બેસતું વાક્ય છે કે મહેરબાની કરીને મને બે ટિકિટ આપો। ટિકિટ માસ્ટર સેડ યસ હિયર યુ આર રૂપીઝ 1200 પ્લીઝ। ટિકિટ માસ્ટર કહે છે હા આ લો, પણ મહેરબાની કરીને કેટલા રૂપિયા આપો, મહેરબાની કરીને મને 1200 રૂપિયા આપો, એટલે મહેરબાની કરીને 1200 આપો। તો પેસેન્જર સેડ હિયર યુ આર, પેસેન્જર કહે છે આ લો, થેન્ક યુ। ઓકે, છેલ્લે આભાર માને છે, એટલે જે બાકી રહ્યો એ જવાબ, થેન્ક યુ બાકી હતો, થેન્ક યુ એ લખી દીધો, થેન્ક યુ ફોર યોર હેલ્પ, એટલે શું કહે છે કે મદદ માટે તમારો આભાર। ટિકિટ માસ્ટર સેડ યુ આર વેલકમ, ટિકિટ માસ્ટર કહે છે તમારું સ્વાગત છે। કોઈ પણ તમને આભાર માને તો તમારે પણ આ રીતે જવાબ આપવો પડે, યુ આર વેલકમ અથવા વેલકમ। ઓકે, તો આપણે બે વ્યક્તિઓના સંવાદ જોયા, તો વિદ્યાર્થી મિત્રો દરેકમાં જ્યારે જ્યારે ડાયલોગ રાઇટિંગ આવતું હોય ત્યારે પહેલા ડાયલોગ સમજી લેવો બરાબર, આપણે એ સમજતા ગયા અને કેટલી લાઈન છે એ પણ જોતા ગયા, સામે કૌંસના શબ્દો પણ સમજ્યા, અને એ કૌંસના શબ્દો આપણે કેવી રીતે અહીંયા ગોઠવ્યા એ ગુજરાતી સાથે સાથે પણ તમને યાદ રહી ગયું। ઓકે, તો અહીંયા ટિકિટ માતા અને પેસેન્જર વચ્ચેની વાતચીત હતી, બીજો ડાયલોગ છે નીરજ અને સતીશ વચ્ચે, કૌંસમાં આપેલા છે એ પણ પાંચ વાક્યો ને અહીંયા પણ પાંચ લાઈન છે, આ અધૂરી લાઈન છે એટલે આ એક જ લાઈન કહેવાય, તો 1 2 3 4 એન્ડ 5। ઓકે, તો અહીંયા પાંચ લાઈનમાં શું છે, ઇટ્સ સન્ડે રવિવાર છે, ટુડે ઇઝ સન્ડે ટુડે આજે રવિવાર છે, ઓલ્સો પ્લે ફોર સમટાઈમ્સ થોડા સમય માટે રમવા, આઈ એમ સ્ટડિંગ હું અભ્યાસ કરી રહ્યો છું, એઝ યુ વિશ જેવી તારી ઈચ્છા, લેટ્સ પ્લે બેડમિન્ટન ચાલ આપણે બેડમિન્ટન રમીએ બરાબર। કૌંસના વાક્યો આપણે સમજી ગયા, હવે આ પાંચ વાક્યો આમાં સેટ કરવાના છે, તો ગુજરાતી સાથે નીરજ અને સતીશ શું વાત કરે છે આપણે જોઈએ। નીરજ છે વોટ આર યુ ડુઈંગ, સતીશ નીરજ કહે છે કે સતીશ તું શું કરી રહ્યો છું, શું કહે છે સતીશ તું શું કરી રહ્યો છું, તો સતીશ છે ખાલી વેલ ખાલી જગ્યા, સતીશ કહે છે સારું, આઈ ખાલી જગ્યા, તો શું આવશે કે હું સ્ટડી કરી રહ્યો છું, તો અહીંયા ખાલી જગ્યામાં લખાશે આઈ એમ
સ્ટડી, આઈ ઉપર હેલ્પ વિરામ આપેલું છે એટલે ખબર છે શોર્ટ ફોર્મ લખેલું છે, તો આઈ એમ વંચાય, આઈ એમ સ્ટડીંગ, આઈ એમ સ્ટડીંગ, હું અભ્યાસ કરી રહ્યો છું. બરાબર, સારું, હું અભ્યાસ કરી રહ્યો છું. નીરજ બોલે છે, પણ શું બોલે છે? તો નીરજ એને શેના માટે આ લેવા આવ્યો છે? તો બેડમિન્ટન માટે. બરાબર, રમવા માટે લેવા આવ્યો છે. તો નીરજ શું કહે છે? લેટ્સ પ્લે બેડમિન્ટન. નીરજ કહે છે કે ચાલ આપણે બેડમિન્ટન રમીએ. તો અહીંયા આપણે લખીશું લેટ્સ પ્લે બેડમિન્ટન. લેટ્સ પ્લે બેડમિન્ટન શું કહે છે? કે ચાલ આપણે બેડમિન્ટન રમીએ. ઓકે, સતીશ સેડ નો આઈ ડોન્ટ વોન્ટ પ્લે. શું કહે છે સતીશ? કે ના, નકાર વાક્ય છે, ના મને રમવાની ઈચ્છા નથી. શું કહે છે? નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે, મને રમવાની ઈચ્છા નથી. નીરજ સેડ વાય નોટ. નીરજ કહે છે કેમ નહીં, શા માટે તને રમવાની ઈચ્છા નથી? હવે નીરજ પાછો જવાબ શું આપે છે? વાય નોટ, કેમ નથી? ઇટ ઇઝ સન્ડે ટુડે. ત્રણ વાક્યો બાકી છે, જો ઇટ ઇઝ સન્ડે ટુડે, ઓલ્સો પ્લે ફોર સમટાઈમ્સ, અને બાકી રહ્યું એઝ યુ વિશ. હવે આ ત્રણ વાક્યમાંથી કયું લખીશું આપણે? તો ઇટ સન્ડે ટુડે, એટલે અહીંયા જવાબમાં લખીશું ઇટ્સ સન્ડે ટુડે, આજે રવિવાર છે. શું કહે છે? આજે રવિવાર છે. કેમ નહીં, આજે રવિવાર, તે આજે રવિવાર છે. સતીશ સેડ સો વોટ, તેથી શું? સતીશ કહે છે તેથી શું? કાન્ટ આઈ સ્ટડી ઓન ધ સેટરડે. શું કહેવા માંગે છે? કે હું શનિવાર પર કરી શકતો નથી, સોરી સન્ડે છે ને, આઈ કાન્ટ સન્ડે. અહીંયા આવશે સન્ડે, એસ યુ એન ડી એ વાય, કે હું શનિવારે અભ્યાસ કરી શકું એમ નથી, એ કરી શકતો નથી. નીરજ સેડ ઓફકોર્સ, કરી શકે છે, ચોક્કસ અથવા અલબત્ત. યુ કેન, તું કરી શકે છે, અલબત્ત અથવા ચોક્કસ. ઓફકોર્સ એટલે અલબત્ત અથવા ચોક્કસ. તો શું કહે છે નીરજ? ચોક્કસ તું કરી શકે છે, બટ યુ કેન ખાલી જગ્યા. હવે બે લાઇન રહી છે, કઈ? ઓલ્સો પ્લે ફોર સમટાઈમ્સ અને એઝ યુ વિશ. તો આપણે શું લખીશું? ઓલ્સો પ્લે ફોર સમટાઈમ્સ. ઓકે, તો અહીંયા આપણે લખીશું ઓલ્સો પ્લે ફોર સમટાઈમ. શું કહે છે અહીંયા? કે પરંતુ તું કેટલીક વાર, એટલે કે થોડા સમય માટે રમી શકે છે. બરાબર, યુ કેન ઓલ્સો પ્લે ફોર સમટાઈમ્સ. શું કહે છે નીરજ? કે થોડા સમય માટે તું રમી શકે છે, આજે તો રવિવાર છે. સતીશ સે નો આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે. શું કહે છે સતીશ? કે ના, ખરેખર મને આજે રમવાની ઈચ્છા નથી. નીરજ સે ઓકે, બાકી શું રહ્યું? એઝ યુ વિશ. તો આપણે અહીંયા લખીશું એઝ યુ વિશ. ઓકે, શું કહે છે નીરજ સે? ઓકે એઝ યુ વિશ, જેવી તારી મરજી અથવા જેવી તારી ઈચ્છા. સતીશ સેડ થેન્ક યુ. સતીશ શું કહે છે? તમારો આભાર. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ડાયલોગ એક વખત ચેક કરી લો કે જેનાથી તમને આ સમજણ પડી છે કે નહીં. તો જુઓ, નીરજ સેડ વોટ આર યુ ડુઈંગ. સતીશ, નીરજ આવે છે ને કે છે સતીશ તું શું કરી રહ્યો છું? સતીશ સેડ વેલ આઈ એમ સ્ટડીંગ. સતીશ કહે છે કે સારું, હું અભ્યાસ કરી રહ્યો છું. નીરજ સેડ લેટ્સ પ્લે બેડમિન્ટન. નીરજ કહે છે ચાલો આપણે બેડમિન્ટન રમીએ. ઓકે,
સતીશ સેડ નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશ કહે છે ના મારે તો રમવાની ઈચ્છા નથી. ઓકે, નીરજ સેડ વાય નોટ, ઇટ્સ સન્ડે ટુડે. નીરજ કહે છે કેમ નહીં, આજે તો રવિવાર છે. સતીશ સેડ સો વોટ, તેથી શું, કાન આઈ સ્ટડી ઓન અ સન્ડે. શું કહે છે કે હું રવિવાર પર અભ્યાસ ન કરી શકું. નીરજ સે ઓફકોર્સ યુ કેન. નીરજ કહે છે હા ચોક્કસ તું કરી શકે છે, બટ યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ્સ. પણ, પરંતુ અથવા પણ, તું થોડા સમય માટે રમી પણ શકે છે. કે સતીશ સેડ નો આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે. શું કહે છે સતીશ કે ના હું મને ખરેખર રમવાની ઈચ્છા નથી. નીરજ સેડ ઓકે એઝ યુ વિશ. નીરજ કહે છે બરાબર, જેવી તારી મરજી. સતીશ સે થેન્ક યુ. સતીશ કહે છે તારો આભાર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે 37 પર અને 38 પર અડધો હતું એ આપણે એક્ટિવિટી, અરે આ ડાયલોગ 1 અને 2 બંને જોઈ ગયા. હવે નેક્સ્ટ પિરિયડમાં આપણે જઈશું 3, 4 and 5. તો ટોટલ તમારા ગ્રામરમાં 5 ડાયલોગ આપ્યા છે, બરાબર. બને ત્યાં સુધી જાતે પણ કરવાનો પ્રયત્ન કરજો, અને અહીંયા મેં શીખવાડ્યા છે એ પ્રમાણે ડાયલોગ લખતા પણ શીખજો. કારણ કે ઘણા વિદ્યાર્થી એવા છે કે ડાયલોગ એટલે શું એ ખબર પડતી નથી. તો બંને વ્યક્તિની વાતચીત છે જે આપણને લીટી કરેલી છે એમાં કૌંસમાંથી શબ્દો ઉતારીને અહીંયા મૂકવાના છે, એકદમ ઇઝી છે. અને જવાબ સામે હોય તો આપણે આ કેમ ન કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ ડાયલોગ તમારા માટે કમ્પ્લીટ છે. બે વ્યક્તિની વાતચીત કરશે જોશો એટલે તમને પણ આ ડાયલોગ આવડી જશે. ઓકે, તો નેક્સ્ટ પિરિયડમાં આપણે જોઈએ ડાયલોગ 3.